તો મિત્રો ફાઇનલી મહેમાન આવી ગયા આપણે ઘરે. હા છે આપણા ગૌરવભાઈ તમે સેનાપતિ હાજર હો. સેનાપતિ જાસ તો જેકભાઈ આપણે ફોટો બતાવે છે કુમલ ભાભીનો. જો પા હેરખો બતાવો ને આમ અંગૂઠો. હેલો મિત્રો, બધા મિત્રોને સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ બધા મિત્રોને, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના 8 વાગે છે, મારો અવાજ બેઠી ગયો. કાલ રાતે મને આમ શરદી જેવું થોડું થોડું હતું ને, કાલ રાતે મેં સોડા પી લીધી તો ગળું એ પકડાઈ ગયું છે, ગળું પણ દુખે છે. તો મિત્રો અત્યારે સવારના 8 વાગી ગયા છે ને હું ઉઠી ગયો છું. આપણે ઘેર આવવાના છે મહેમાન. તો મહેમાન હવે આગળ થોડીક વારમાં આવીએ, ક્યારે આવે કંઈ નક્કી નથી. મેં આગળ ફોન મેરે છે જેકભાઈને, અહીં આવે છે આપણે આ બાજુ. તો જેકભાઈને લઈને પછી આપણે જાઉં દીવ બાજુ આટો મારવા, બરાબર. તો બધા વિડીયો બધા બના રહેજો ને, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો બધા બના રહેજો, બરાબર. મારા મમ્મીને મારવા પછી ગયા છે ખેતર, ગાડી લઈને આગળ આવીએ. જેકભાઈનો અચાનક મેસેજ આવ્યો કે વિજયભાઈ અમે આવીએ છીએ. તો હવે જેકભાઈ ક્યારે આવે કંઈ નક્કી નહીં, આગળ આવે જાય આપણે રખડવા. તો મિત્રો હું લઈ આવ્યો જેકભાઈ માટેને સોડા. સોડા આપણે મૂકી દઈએ ફ્રીજમાં, કેમકે આ આગળ થોડીક વારમાં આવી જાય તો પછી ટાણે બધું લેવા જવામાં પછી અહીં ફ્રીજમાં મૂકી દઈએ એટલે ડાયરેક્ટ અહીં જાપ પાછું. હા છે આપણું ફ્રીજ. બટેટા ને ડુંગળી ને એવું જે કઈ ફ્રીજમાં મારું બાપુજી ને ખેતર થી આવી ગયા. મારી મમ્મી પણ આવી ગઈ ખેતર થી. શું કરો મમ્મી? ફૂલઝાડ માં ઓલું નાખું હું. આ ધૂળ લેવે? હા નિયમ છે, ધૂળ નાખી દઈ તો મૂળિયા બાંધી જાય. તેથી ધૂળ નથી નાખી? નાખી પણ ઓછી છે જો. એમ છે, મારા મમ્મી ફૂલ ઝાડ માટે ધૂળ લેવા હતા ખેતર થી. તો હવે એમાં ધૂળ નાખે, નાખ દો થોડીક ધૂળ તો એ થોડું ઓલું થઈ જાય, થોડું ખમું થઈ જાય. એમ ખાવાનું હોય તો થાય. તો મિત્રો અત્યારે કાજલ રોટલા ઘડે છે. આપણે જ્યારે વિડીયો બનાવતા હોય ને ત્યારે રોટલા જ ઘડતી હોય. જો ગરમી ગરમી થઈ ગયા કે હવે ઓલો સુલાનો તાપટ લાગે ને, તો ડુંગળી કાપીને કે વાડી જમવાનું બનાવવાનું છે. મિત્રો આપણે મહેમાનનું જમવાનું તો કદાચ લગભગ નહીં બનાવવાનું થાય, કેમ કે આપણે ગૌરવભાઈ છે ને એની ના કદાચ એને ઘરે જમવાનું લાગે જ. મેં ફોન કર્યો હતો કોઈને, ફોન પૂછ્યું હતું કે તમારે જમવાનું તો જમવાનું તો ના પડતા થશે, આવે પછી ખબર પડે. અમારે કેજલબેનની છોકરી છે, મારા બાપુજીને રમાડે. મિત્રો મારા મમ્મી મોબાઈલમાં જે એક્સપોર્ટ લાગે. મમ્મી મમ્મી ફોન નવો લેવો મમ્મી? હે મમ્મી ભાઈ. મિત્રો અત્યારે મહેમાન તો પૂગી ગયા છે, પણ મહેમાન ગૌરવભાઈ ને ઘેર છે, એ લોકો નાથી નીકળીએ જમીને પછી. તો અમે ફટાફટ જમી લઈએ. તમે બધા બેઠી ગયા જમવા ને મારા મમ્મી બીજી તને હુવરાવે છે, એ આગળ કવરાવીએ એટલે એને હેલો કરવો પડે. તો અમે બધા જમી લઈએ ફટાફટ. તો મિત્રો અત્યારે સફરજન ખાવાનો ટાઈમ થઈ ગયો. જમીને થોડુંક સફરજન ખાઈ લઈએ ને તો મોઢું સારું સારું લાગે, મીઠું મીઠું લાગે. મિત્રો વરસાદ આવવાનું ચાલું થઈ ગયું. જો મહેમાન કહે કે વરસાદ આવ્યો ને હવે હું આવવાની લગભગ આપણી ટારઝને પલ્લી જાય. મિત્રો તો મિત્રો જોયા જોયા ફૂલ વરસાદ આવી ગયો. ફૂલે ફૂલ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું. નેટવર્ક પણ વહી ગયું, હવે ફોન પણ નહીં લાગે. ભાગ્યા જવાના છે કાજે ભારત ફૂલ વરસાદ આવે સાતો મારી જાત. તો મિત્રો અમે અહીંયા આવ્યા હતા બરાબર રીલ બનાવવાની છે. અહીંયા હાર કેવું પીધા? વરસાદ ગજબ નો આવે ને, વીજળી ના કડાકા બહુ છે મિત્રો. આકાશ થી જોવું તો ગાજે જ વરસાદ આવ ફૂલે ફૂલ. આવી ને નાવે આવી ને હા બેઠો આવ. જો મિત્રો વીજળી કેવી થઈ. ઓહો બીક લાગે હે?
જબરદસ્ત વીજળી થાય મિત્રો, તો વરસાદ એવો છે. જેકભાઈ ને આવીને હલવાઈ ગયા. જેકભાઈ કહેતા કે હવે કેમ કરો, જેકભાઈ ને લગભગ આજ રોકાવવું પડીએ, વરસાદ આવ્યો ને તો રોકાવવું પડીએ. એ ગૌરવભાઈ ની ઘેર છે, મેં એમને ફોન કર્યો હતો કે એક અમે અહીંથી પછી નીકળીએ પછી અહીંયા આવીએ, તો અહીંયા આવવામાં લગભગ હવે મને થતું કે હવે તો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. મિત્રો આ કયો વરસાદ છે ને કઈ ખબર નથી પડતી, બહાર આવ્યો ને તો તડકો છે. જો સૂર્ય થી કઈ તડકો છે ને વરસાદ આવે. જો આ કયો વરસાદ આવ્યો કઈ ખબર પડે, એકો થી તડકો નહીં એકો થી વરસાદ, બહાર તો તડકો છે કયો વરસાદ આવે. તો મિત્રો ફાઇનલી મહેમાન આવી ગયા આપણે ઘેરે. હા છે આપણા ગૌરવભાઈ, તમે આ ભાઈ ને ઓળખતા હોય કેમ છો ભાઈ? બાજુના જ ગામના છે, ખબર તમને ખબર હોય તો. આપણે ગયા હતા વિધાઉટ મની ઇન્ડિયા ફરવા આગું, બરાબર. તો એ ઘેરે આવી ગયા છે, ઉત્તર ભારત કમ્પ્લીટ કરીને આવ્યો છું, ખાલી દક્ષિણ ભારત. આપણા આ ખાસ મહેમાન તો આવી ગયા. આ ભાઈ ને ઓળખતા કે ભાઈ? હા ભાઈ, ભાઈ મને તો ઓળખતા જ નથી, ભલે ને પછી એમ ઘરે ઘરે કરતા હોય. મિત્રો વરસાદ આવી ગયો છે, મને એમ કે લગભગ નહીં આવે, આખું ઓયા જાય. હાલો હાલો ઘેર હાલો. તો મિત્રો મહેમાન ને સાપ આવ્યા છે, આપણે બધા સાપ એવા બેઠી ગયા, લાઇટ નથી તો ગરમી ગરમી થઈ ગયા. જો તમે એસી માં રહેતા હોય ને એટલે તમને થાય નહીં ગરમી. એસી માં રહેતા હોય એને થાય. આ ઊંધું છે મારી વાત નહીં. હા અમારી વાત ઊંધા, એસી માં રહેતા ને ગરમી નો થાય. અમે આમ તો કરું રાહુલ લેતા તમારા માટે ગિફ્ટ. મારા માટે હું વાત કરું પોર થી રાખે છે. આમાં તો શું છે લાવો. તો મિત્રો જેકભાઈ આપણા માટે ગિફ્ટ લેવા છે, હું ગિફ્ટ લેવા છે, આપણે જોઈએ અનબોક્સિંગ કરીએ. ગરમી ગરમી એટલે બહુ ગજબની. હા ટીશર્ટ છે, ખોલો ખોલો. એમ ટીશર્ટ નું નામ ખાલી ટીશર્ટ નથી, એમાં બહુ બધી છે. હરખું ખોલો આમ. વાહ ભાઈ વાહ વાહ. આમ આગળ ફેરવો. કેવું લાગ્યું ભાઈ તમારા બ્લોગ માં? કેવું લાગ્યું? મસ્ત લાગ્યું જેકભાઈ, થેન્ક યુ ગિફ્ટમાં આપવા માટે. એમાં ખાસ વાત એ છે કે આમાં લોગો છે ને, આ લુટેરાનો લોગો છે. જો તમે કર લે તો તાર મેન કન્ટેન્ટ. થેન્ક યુ જેકભાઈ, આનંદ શુક્ર. તો મિત્રો જેકભાઈ આપણે ફોટો બતાવે છે કોમલ ભાભી નો. જો પા હરખો બતાવો ને આમ અંગૂઠો અંગૂઠો લઈ લો. ફેસ રિવીલ કરવાનો આપણે ફેશિયલ ફેસ રિવીલ. વાહ કેમ લાવ્યો કોમલ નો ફોટો તમને? મસ્ત છે બાબા. આમ પબ્લિક ને તો બતાવો, અંગૂઠો લઈ લો. ફેસરૂલ જલ્દી થી આવવાનું છે, વાર લાગશે થોડી થોડીક થોડીક વધારે નહીં થોડીક. હમણાં એક એક કેટલા ખાલી બે વરમાં લગન છે ને, ટૂંક સમયમાં બે વર તો આમ હોય જા ખબર નહીં પડે. તો મિત્રો આપણે મહેમાન ને લઈને આપણે આવી ગયા ધાબા ઉપર. સો આપણું આંબુ દીવ છે ને, આગળ જવાનું છે. જવું ને ના જી ને આગળ પીવાનું છે આપણે. જોવા જોવાની આડી પીવા જવાનું છે મિત્રો. એ ભાઈ તમે કેમ લાગે? શેખ ભાઈ ને ધોમ દારૂ પાવાનું છે, આમ લોટા જ દેવાનું છે એટલે એટલો દારૂ પાવાનું છે. એવું દારૂ બહુ મળે એવું ને, મને એમ લાગે કે શેખ ભાઈ એમને માહિતી પડી નહીં અને એમ તો માન માં નહીં લાવ્યા છે. જો હાટો છે ને આવી ગયા પેટ્રોલ પુરાવા, બરાબર. આપણે જઈ રહ્યા છે દીવ ને, આ દીવના પેટ્રોલ પંપે આપણે પેટ્રોલ પુરાવીએ છીએ. પેટ્રોલ આવ સસ્તું, પાણી ના ભાવ માં 20 રૂપિયા ટાંકે ફૂલ કરી દઈ. આવ સસ્તું ધીમ માં, પેટ્રોલ લાગે અહીંથી પેટ્રોલ પૂરા ને પછી સીધા જ આવ્યું દીવ. દીવ ના કિલ્લા માં કિલ્લા જાઉં બધી આપણે માહિતી છે. એક ભાઈ ને આપણે સમજાવ્યું બરાબર, પેલા ફટાફટ નીકળ્યું. આપણે ફાઇનલ આવી ગયા દીવ, દીવ ના કિલ્લે આવ્યા છે. તો અહીંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે, ત્યાં નાગવા બીચ ઉપર જઈને આપણે ઊભાનું છે. તો આવું તે તમને આગળ ફેરાઈ ગયા.
અહીંયા દીવની અંદર આ તમિલનાડુ તોપના ગોળા ને બધું બતાવો. પોર્ટુગલ વાળા બમ ફોડતા ને જયારે જયારે છે ને તમારે એ બાજુ કોટડા બાજુ છે ને આમ અવાજ આવતો હોય તમને ખબર હોય તો મને એને યાર અહીંથી બમ ફોડી આગળ હું તમને બતાવું ડાયરેક્ટ કોટડા બાજુ બમ ફૂટતો એવું હે. હા આગળ એમ મોટા મોટા તોપ જોઈ આગળ ફોડો ફોડો આ તમે ફોડો બાકા છે કે અહીંયા વ્યાટ છે વ્યાટ આગળ આપણે ફિટ કરીએ ને પછી ફોડીએ. તમે કોટડા સીધા તો ફોડો સીધા કોટડા ઉગી જાય બાકા બાકા ગરમી છે. આજો 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 એસી મિત્રો પોપટ જો મિત્રો અહીંયા પોપટ બેઠા છો મસ્ત ને જો ફોટા પાડે છે ને કી જો મિત્રો અહીંયા છે ને જેકભાઈ એ રાણીનું સ્વિમિંગ પુલ હતું તેમાં ગાર્ડન બનાવી નાખી જો આખું સ્વિમિંગ પુલ હતું મોટું. તમે ડૂબી નહીં જતા રાણી ના અહીંયા સીડી રાખતા સીડી રાખતા અહીંયા લિહાણી. મિત્રો આપણે જેકભાઈ ને ફેરવીએ છીએ આપણે તો અહીંયા કેટલી વખત ફરવા આવ્યા જેકભાઈ ને બધું બતાવીએ તો જેકભાઈ તો મારી વાત એમાં અડધી તો માનતા નથી કમ્સ ને તો મારી વાત માનતા નથી ને આ ભાઈ અમારે વિડીયો આ ભાઈ અમારે એવો વિડીયો છે એટલા વિડીયો ઉતારે જ ને કેમેરા મેનેજર એમ કેમ છો એટલે ખબર આમ કરીને તો હા બે રાજા બેઠી ગયા છે સેનાપતિ હાજર હો સેનાપતિ જાસ આપણે લાઈટ હાઉસ બરોબર કેમ છે ભાઈ અમારો દીવ કેમ લાગે મસ્ત લાગે મિત્રો અત્યારે જાય છે અમે આને ખોકરી મને હેલ્મેટ પહેરાવી દીધું છે એક ભાઈ કે હું હાથમાં નહીં લઉં તો ભાઈ બર પડે કે હાથમાં રાખતો તો હવે આપણે નીકળીએ કે આ ભાઈ તો ભાઈ તૈયાર થઈ જાય આપણે ફટાફટ. તો મિત્રો આપણે જેકભાઈ ને લઈને આવી ગયા હોટલમાં ગૌરવભાઈ ના ફ્રેન્ડ ની હોટલ છે તો ના આપણે બધીને રોકાવાનું છે આજે હું પણ આ લોકો ભેગો રોકાવાનું છે રોકાવી દેવાનું મને અમારે અહીં હેઠું હોવાનું છે જેકભાઈ ને તમે મહેમાન છે એટલે તમને અમે કઈ ઓલું તકલીફ નહીં થવા દઉં બસ મહેમાન ને બધીને આપણે ના ફૂલ સુવિધા ક્યાં કેમ લાગે તમને આપણા મહેમાન આપણા ભગવાન હોય એટલે આપણે ભગવાન છે હાસવા પડે મહેમાન ને. મિત્રો આપણે આવી ગયા હતા સનસેટ પોઈન્ટ જ્યારે મારો બર્થડે સેલિબ્રેશન કર્યો હતો ને એ જગ્યાએ આપણે આવી ગયા પણ સુરત દાદા ડૂબી ગયા અમે પડી ગયા મોડા તો હું બાકી મજા આવે ફૂલ તો લોકેશન કેમ છે એક નંબર છે ને મસ્ત લોકેશન છે અમે દીવથી સીધા ડાયરેક્ટ અહીંયા નાગવા આવી આવ્યા કેમ કે છે ને ઓલે પર જવાનો ટાઈમ નતો કુકરી બને તો સવારે એનું બધું સવારે રાખ્યું છે તો સવારે પછી ના નીકળે ટાઈમ પૂરો થઈ જાય એમ તો મારો ફેવરેટ લોકેશન છે. તો મિત્રો ફાઇનલી આપણે અહીંયા ખાઈને આવી ગયા છે અહીંયા બેઠવા તો જેકભાઈ છે ને ખાઈને સીધા હુઈ ગયા ને અમે બધા અહીંયા બેઠા છીએ ગૌરવભાઈ ને બધા મારા ફ્રેન્ડ ને બધા આપણા ભદ્રેશભાઈ ને પરવીનભાઈ ને બધા જેકભાઈ કે મને હવે નીંદર તો એ હુઈ ગયા ને અમે બધા અહીં બેઠે છે હવે ઘડીક બેઠીએ ને પછી અમે પણ હોઈ જાઉં બરાબર. તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો બરાબર. તો મળીએ આપણે એક નવા વિડીયોમાં. બાય બાય ટાટા.